સલામ અલૈકુમ બાળકો, આપણું સિનિયર કેજીમાં આપણું અંગ્રેજી, તો આપણે પરીક્ષા લેવાની છે બેટા, એ તમને ખબર છે. તો આપણે જુઓ, જે દિવસે આપણું અંગ્રેજીનું પેપર હોય એ દિવસે સમય પ્રમાણે પેપર લખવા બેસીએ ત્યારે આપણે શું કરવાનું, પહેલાં પેપરને આખું જોવાનું છે કે કેવી રીતે પૂછાયું છે, મેડમે શીખવાડ્યું છે એ પ્રમાણે પૂછાયું છે. તો તમે જુઓ, આપણું આ પેપર છે, તમને વિડીયો બતાવું છું એ પ્રમાણે જુઓ. પ્રશ્ન એક અ, કે કેપિટલ મૂળાક્ષરોને તેના નાના મૂળાક્ષર સાથે જોડો. તો જોડકા જોડવાના છે. એમાં એવું છે કે ઉપર જે આપી છે મૂળાક્ષર એ પહેલી એબીસીડીના છે ને નીચે બીજી એબીસીડીના છે. તો એ બે કેવી રીતે જોડકા એના જોડાય એ પ્રમાણે તમારે જોડવાનું છે. ફરી જુઓ નીચે. પ્રશ્ન એક બ, કે સરખા નંબર જોડો. તો આપણે આ નંબરના જોડકા છે, આપણે જે અંગ્રેજીમાં 1 થી 30 સુધી શીખ્યા છે ને એ પ્રમાણે આપણને જોડકા આપ્યા છે, એને તમારે જોડવાના છે. ફરી પ્રશ્ન બે અ, કે ખાનામાં આપેલ મૂળાક્ષરો શોધી તેના ફરતે ગોળ કરો. તો ખાનામાં આપણે મૂળાક્ષર જોવાનો છે ને એ પ્રમાણે લાઇનમાં એને જોડવાનો છે. ફરી નીચે પ્રશ્ન બે બ, કે ખાનામાં આપેલ નંબર અંક શોધો અને તેના ફરતે ગોળ કરો. તો ખાનામાં આપણે નંબર જે આપ્યો છે એને લાઇનમાં જોવાનો છે અને ઓળખીને ગોળ કરવાનો છે. ફરી પ્રશ્ન બે ક, કે ખૂટતા મૂળાક્ષર લખો. તો આ શીખવાડેલું છે એ પ્રમાણે તમારે ખૂટતા મૂળાક્ષર લખવાના છે. અને ફરી નીચે છે પ્રશ્ન બે ડ, કે ખૂટતા નંબર લખો. તો આ નંબર મેં તમને શીખવાડ્યા છે એ પ્રમાણે જો આપણને પૂછાયું છે તો આપણે જોવાનું અંદર કે આ નંબર પછી કયો નંબર આવે એ પ્રમાણે જવાબ લખવાનો છે. ફરી પ્રશ્ન ત્રણ અ, કે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. એટલે લાઇનમાં જે જુદો મૂળાક્ષર આવે એના પર ચોકડી કરવાનો. ફરી પ્રશ્ન ત્રણ બ, પ્રશ્ન ત્રણ બમાં છે કે હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. એટલે આપણે લાઇનમાં જોવાનું કે આ લાઇનમાં નંબર કયો જુદો છે એના પર ચોકડી કરવાનો. ફરી જુઓ, કે ગણો અને સાચા નંબર પર ગોળ કરો. તો આપણને ગણતરી આપી છે, જુઓ ચિત્રોને ગણવાના છે ને એના નંબર નીચે આપ્યા છે, તો ચિત્ર ગણીને એ પ્રમાણે સાચા અંક ઉપર ગોળ કરવાનો. ફરી પ્રશ્ન ત્રણ ડ, કે ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. તો આપણને ગુજરાતીમાં અંક આપ્યા છે એને આપણે અંગ્રેજીમાં લખવાના છે. ફરી પ્રશ્ન ચાર અ, કે ચિત્ર ઓળખી તેના પહેલાં મૂળાક્ષર ફરતે ગોળ કરો. તો આપણે ચિત્રને ઓળખવાનું અને ચિત્રને આધારે કયો મૂળાક્ષર બને છે એ પ્રમાણે આપણે જોવાનું, સમજવાનું અને ગોળ કરવાનું છે. ફરી પ્રશ્ન ચાર બ, કે ચિત્ર ઓળખી તેના પહેલાં મૂળાક્ષર સાથે જોડો. તો આપણે ચિત્રને ઓળખવાના અને એની બાજુમાં આપણને મૂળાક્ષર આપેલા છે, જુઓ પહેલો મૂળાક્ષર. તો એ પ્રમાણે આપણે જોવાનું કે ફોર એપલ. તો અહીંયા આપણને જે ચિત્રો આપ્યા છે એ પ્રમાણે આપણે બોલવાનું કે સી ફોર કેમલ. તો આપણે કઈ જોડવાનું છે એ સમજીને જોડવાનું. ફરી નીચે પ્રશ્ન ચાર ક, કે ચિત્ર ઓળખી ખાનામાં તેનો પહેલો નાનો મૂળાક્ષર લખો. તો ચિત્રને ઓળખવાના કે આ ચિત્ર શેનું છે, એનું પહેલો આપણે પહેલી એબીસીડી નહીં બીજી એબીસીડીમાં એનો મૂળાક્ષર લખવાનો છે. ફરી નીચે જુઓ પ્રશ્ન ચાર ડ, કે ગણો અને ખાનામાં નંબર લખો. તો આ ગણતરીને આપણે ગણવાની છે, ચિત્રો આપેલા છે ને ગણવાના અને એના નંબર ખાનામાં લખવાના છે. આ પ્રશ્ન પાંચ પૂરો થયો. અહીંયા આપણો જુઓ, સોરી પ્રશ્ન ચાર પૂરો થયો. આ પ્રમાણે આખું પેપર આપણે લખવાનું છે, શાંતિથી સુંદર અક્ષરે લખવાનું બેટા. ચલો અસ્સલામ અલૈકુમ. આ હા 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 હા